નમસ્તે બાળ દોસ્તો, ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 ભાગ 3 મારી નોટબુક પૂરીશું. તેમાં જો આઠમું છે લોકગીત આજ આનંદ. તો જુઓ, પહેલો પ્રશ્ન જોઈએ આપણે. આજ આનંદ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, શ્રી લોકગીત. બીજું, વાદળી કઈ દિશામાં ચઢી છે? વાદળી ઉત્તમ દક્ષિણ દિશામાંથી ચઢી છે. હવે અહીંયા ત્રીજો પ્રશ્ન તમને આપી દીધેલ છે જવાબ સાથે, તો એ તૈયાર કરવાનો છે આપણે. હવે ચોથો જોઈએ, લોકોમાં આનંદ વ્યાપારીઓ છે કારણ કે એ આકાશમાં વાદળો ઉમટ્યા છે. પાંચમું, ખેડૂતે કેવા ફેંટા બાંધ્યા છે? ખેડૂતે માથે લીલા રંગના કસંબી ફેંટા બાંધ્યા છે. હવે છઠ્ઠું, કોની કોટે ઘૂઘરાની માળા બાંધવામાં આવી છે? બળદોની કોટે ઘૂઘરાની માળા બાંધવામાં આવી છે. સાતમું, કાવ્ય પંક્તિ સમજાવો. જો કાવ્ય પંક્તિ અહીં આપી છે તમને, વીડલાના વાણીએ હિરલા જડિયારે લોલ મોતીડાની શેટું ટંકાવું જો, તો એનો જવાબ આવશે, વીરના વાણિયા પર હિલ્લા જડીને એના પર મોતીની શેર બાંધી એને શણગાર્યું છે. હવે આઠમું જોયું, ખેડૂત અને એના બળદો સાનાથી શોભી રહ્યા છે? ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસંબી ફેંટાથી અને એના બળદો ડોકે બાંધેલી ઘૂઘરાની માળાથી શોભી રહ્યા છે. નવમું, વીરના વાણીએ શું કરવામાં આવ્યું છે? વીરના વાવણિયાને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. દસમું પ્રશ્ન જવાબ સાથે આપી દીધે છે, એના પછીનું પેજ આવીએ. અગિયારમો પ્રશ્ન, વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે? વાવણિયા પર હીરા જડીને એના પર મોતીની શેરો બાંધીને એને શણગારેલું છે. બારમું, ખેડૂતોએ શું વાવ્યું છે? ખેડૂતોએ જુવાર અને બાજરો વાવ્યો છે. તેરમું, આ કાવ્યમાં ધરતીએ ઓઢિયા લીલા ચીર જો એટલે બી ધરતી લીલીછમ બની છે. ચૌદ, ખેડૂતો ધોળીરાને તૈયાર કરે છે કારણ કે સી વરસાદ આવવાની તૈયારી છે. હવે પંદરમું જોઈએ, કવિએ સરિતાના પ્રવાહ વિશે કઈ કાવ્ય પંક્તિ રજૂ કરી છે? કવિએ સરિતાના પ્રવાહ વિશે રજૂ કરેલી કાવ્ય પંક્તિ આ છે, સરિતાને શેરું ચાલે જોર મારે લોલ. હવે સોળમો, કાવ્યમાં ગાય માટે કયો શબ્દ વપરાયો છે? કાવ્યમાં ગાય માટે ગૌરી શબ્દ વપરાયો છે. સત્તર, ગૌરી લીલું ઘાસ ચરે છે, સાચું. અઢારમો, આજ આનંદ મારે આંગણે લોલ. એટલે જો આમાં વિદ્યાર્થી મિત્રો, આ 18મા પ્રશ્નમાં જવાબ આવશે આંગણે, તો તમારે અહીંયા આંગણે લખવાનું રહેશે. હવે આપણે 19મો પ્રશ્ન જવાબ સાથે આપી દીધેલ છે. આપણે 20મો જોઈએ, આ ગીત આપણા મન આંગળ કેટલા આબેહૂલ દ્રશ્યો ખંડા કરે છે? આવા ચાર દ્રશ્યોની યાદી કરો. તો ઉદાહરણ તરીકે તમને આપ્યું છે, આકાશ વાદળોની ઘેરાયું છે, વીજળીના ચમકારા થાય છે, વાવણી માટે જતા બળદોને શણગાર્યા છે. એમાં પહેલું જોઈએ, ખેડૂતોના માથે લીલા રંગના કસંબી ફેંટા શોભી રહ્યા છે, બળદોની ડોકે ઘૂઘર માળ શોભી રહી છે. બીજું, વીરના લલાટ પર કંકુનો ચાંદલો શોભી રહ્યો છે. ત્રીજું, ગૌરી ગાય ખેતરમાં લીલું ઘાસ ચરે છે. અને ચોથું છે, ધરતીએ લીલીછમ ચાદર ઓઢી છે. એના પછીનું આપણે પેજ આવ્યા. 21મો પ્રશ્ન જોવો, આવી અષાઢી બીજ એ વિષય પર 10-12 વાક્યો લખો. આ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પ્રશ્ન જવાબ આપી દીધેલ છે. હવે આપણે 22મો જોઈએ, નીચેના શબ્દો માટે કાવ્યમાં કયો શબ્દ વપરાય છે તે લખો. ઉત્તર તો ઓતર, દક્ષિણ તો દખણ, જુવાર તો જારું, પ્રવાહ તો શેરું, ગાય તો ગૌરી, બળદ તો ઘોડીરો, કપાળ તો લલાટ, નદી તો સરિતા, ખેડૂત તો ખેડૂ. હવે જુઓ 23, સમાનાર્થી શબ્દો લખો. ધોલીડા તો બળદ, વીર તો ભાઈ, ડોક તો ગળું અને ગરદન, લલાટ તો કપાળ, ચીર વસ્ત્ર અને વસ્ત્ર, સરિતા તો નદી. વિરુદ્ધાર્થી શબ્દ, ઉત્તમ તો દક્ષિણ, આનંદ તો શોક, લીલું તો સૂકું, ચડી તો ઉતરી, આજ તો કાલ, બાંધી અને છોડી. ધ્વનિઓ છૂટા પાડો, વાદળી વ પ્લસ આ પ્લસ દ પ્લસ અ પ્લસ અડ પ્લસ ઈ. હવે લલાટ,
L plus A plus L plus A plus T plus A. Hirla. H plus I plus R plus A plus L plus A. Sarita. S plus A plus R plus I plus tu plus A. Have છવ્વીસ છે ધ્વનિઓ જોડો તો તેમાં પેલું આપ્યું છે જો ત પ્લસ ઉ પ્લસ ધ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ મ પ્લસ આ પ્લસ અડ પ્લસ અ તો તેમાં છે ઘુઘર માળ પછી બીજું છે વ પ્લસ ઈ પ્લસ ર પ્લસ અ તો વીર ત્રીજું બ પ્લસ આ પ્લસ જ પ્લસ અ પ્લસ ર પ્લસ ઓ તો બાજરો સત્યાવીસ જોડણી સુધારો ધરતી તો ધરતી એવી રીતે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડણી સુધારીને આપી દીધેલી છે તો એ તમારે જોઈને લખવાની રહેશે હવે 28 નીચે આપેલા શબ્દો શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો ઓતર લલાટ ખેડુ ઘુઘરમા સરિતા ચીર મોતીરા તો ઓતર ખેડુ ઘુઘરમા ચીર મોતીરા લલાટ સરિતા એના પછીનો પેજ 29 ખેતી અને ખેડૂતના જીવન વિશે 10-12 વાક્યો લખો તો આ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જવાબ તમને અહીંયા આપી દીધેલ છે તો એ લખવા નથી પણ તૈયાર કરવાનો છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ તો મને આશા છે કે તમે પણ મારી સાથે મારી નોટબુક પૂરશો આભાર